नमस्कार दरबार न्यूज़ विशिष्ट रजूआत जीरो वार कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वार कार्यक्रम आप कोई राजकीय मुद्दा ने लईने वात नथी करवानी, परंतु क्यांक राजकीय मुद्दा तो जोवा मळता होय छे, परंतु लोकोना प्रश्नों पण अत्यारे अलग होय तेवा प्रकारनी परिस्थितिनो निर्माण थवा पाम्यो छे। एक बाजू जयरे खेडूतोनो मुद्दो हतो, जे प्रमाणे 8 कलाकनी वीजळी आपवानी वात हती, 6 कलाक थई गई त्यारे आखो मुद्दो जोवा मळ्यो, चर्चाओ पण खरी, विरोध प्रदर्शन पण जोवा मळ्युं, मोंघवाईना मुद्दे विरोध प्रदर्शन पण जोवा मळ्युं। जयारे ए मुद्दो जतो रहेशे ने त्यारबाद तेनी उपर अत्यारे कोईपण प्रकारनी वात करवामां आवती नथी। मोंघवाई पछी जे करवू ए करे, एमां अचानक शुं कहे, सत्ता पक्ष हो के पछी विपक्ष हो, तेना लईने कोई चर्चा नथी। पेपर फूटे छे त्यारे सत्ता पक्ष ने विपक्ष होबाळो करे छे, त्यारबाद शुं कंई ज नहीं। એટલે જ્યારે સત્તાપક્ષ અને વિપક્ષ જ્યારે ગુજરાતના રાજકારણમાં એક નવો મુદ્દો લાવતા હોય છે, તેની ઉપર મેક્સ ટુ મેક્સ અત્યારે હાલ તો 5-7 દિવસ જે રીતે ડિબેટ જોવા મળતી હોય છે, અને ત્યારબાદ ચર્ચાને પૂર્ણ વિરામ પણ તે લોકો મૂકી દેતા હોય છે। વિધાનસભા ગૃહમાં પણ જે રીતે ચર્ચા તો હોય છે મુદ્દો, પરંતુ અત્યારે સામાન્ય જનતાના જે મુદ્દા છે તેને અત્યારે રાજકીય મુદ્દા તરફ તો ધકેલવામાં આવે છે, પરંતુ હજુ પણ પરિણામ કોઈ પણ નહીં, માત્ર ને માત્ર મુદ્દા તરીકે તેનો ઉપયોગ થઈ જતો હોય છે અને લોકોના પ્રશ્નો એમને એમ જ યથાવત જોવા મળતા હોય છે। તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષકો જોડાયા છે, તેમાં જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને યોગેશભાઈ છોડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જે આપ ત્રણ સૌથી પહેલાં તો સ્વાગત છે। યોગેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને, એટલા વર્ષોથી અત્યારે તો જે રીતે આપણે રાજકારણમાં જોયું છે કે ક્યાંક મુદ્દો આવતો હોય છે, એ મુદ્દાને થોડાક દિવસ સુધી ચર્ચા તો હોય છે, અને તેમાં પણ જ્યારે વિધાનસભાનું ગૃહ ચાલતું હોય, ચોમાસું સત્ર હોય, શિયાળુ સત્ર હોય, ઉનાળુ સત્ર હોય, તેમાં ચર્ચા વિચારણા થતી હોય છે, અને ત્યારબાદ પૂર્ણ વિરામ, પછી એ મુદ્દાનું શું થયું કે શું નહીં એને લઈને કોઈ અપડેટ જોવા તો મળતી નથી, બસ ખાલી જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે એ મુદ્દો ગરમાતો હોય છે। યજ્ઞભાઈ, સાચી વાત એ છે કે રાજકારણીઓ કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગે છે કે કેમ, માત્ર એ મુદ્દો જો પૂર્ણ વિરામ મુકાય તો એનો જે લાભ લેવો છે કેવી રીતે લેવાય? એક સાદો દાખલો આપું, રામ મંદિરનો ઉકેલ આવી ગયો, હવે કોઈ ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો આવે નહીં તો આ મુદ્દો પતી જાય, તો આ વોટ માટે આનો ઉપયોગ કેવી રીતે કરવો? અત્યારે આપણે તો ગુજરાતની જ વાત કરી, આપણી પાસે 2 રાજકીય પક્ષો છે, એમાંથી કોઈને કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવો હોય એવી કોઈ ઈચ્છા દેખાતી નથી। માત્ર વિધાનસભાની વાત કરો તો વિધાનસભામાં જ્યારે ચર્ચા થાય ત્યારે વિપક્ષ એ મુદ્દો ઉઠાવવા અને એનો બરોબર ઉડાણમાં જાય એવી આપણે અપેક્ષા રાખીએ, એને બદલે પ્રશ્ન પૂછીને કાં તો ગેરહાજર છે કાં તો વોકઆઉટ કરી જાય છે અને ચર્ચામાં ભાગ લેતા નથી। અને જે પ્રજાના અવાજ ત્યાં રજૂ કરવો જોઈએ એને બદલે, મને તો અત્યાર મારા આટલા વર્ષોના અનુભવ એવું દેખાયું છે કે આવા મુદ્દાઓનો ગજાવવા અને મીડિયામાં અને અખબારોમાં પ્રસિદ્ધિ મેળવી પછી એનું શું થયું કોઈ જોતું નથી। આપણી તલાટીની પરીક્ષાની વાત કરો, કેટલા વર્ષો થયા, એનું શું પરિણામ આવ્યું, એમાં કોને શું સજા થઈ, અથવા તો એમાં કોઈ જે રીતિનીતિથી થયું એ રીતિનીતિ દૂર કરવાનો કોઈ પ્રયત્ન થયો? હજુ ગઈકાલની એક પરીક્ષાની વાત કરો, અને હવે તો સરકારી પરીક્ષા આવે ત્યારે માત્ર વિદ્યાર્થીઓને એમ લાગે છે કે પરીક્ષા અને પેપર ફૂટવું આ બે એકબીજા સાથે સંકળાયેલી વાતો છે। બિલકુલ, એટલે વિદ્યાર્થીઓનો તો આમાં હવે વિશ્વાસ જ ઉઠી ગયો છે, અને પરીક્ષા જ્યારે ભરતી માટેની પરીક્ષાનું ફોર્મ ભરવાનું હોય છે ત્યારે અધધ કેટલા લોકો ફોર્મ ભરે છે, કેટલી મહેનત કરે છે, કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જે ટ્યુશન ક્લાસીસ કે બીજા ક્લાસીસ ભરીને એને ફી ભરે છે, ગામડામાં રહેતા હોય, શહેરમાં આવીને હોસ્ટેલમાં કે ક્યાંક રહેતા હોય, આ બધો ખર્ચો કર્યા પછી પરીક્ષા જ્યારે આપે ત્યારે ખબર પડે પેપર ફૂટી ગયું, અને સરકાર તો એટલી સરસ રીતે ચાલે છે કોઈ પેપર ફૂટ્યું જ નથી। પેલો અમારો યુવાન મિત્ર જયારે કહે છે પેપર ફૂટ્યું અને મને બીજા ઉપર વિશ્વાસ નથી, માત્ર હર્ષ સંઘવી પર વિશ્વાસ છે, તો કે ના પેપર ફૂટ્યું, 4 દિવસ પછી પેપર ફૂટ્યું એવું સરકાર કબૂલ કરે છે, અને એમાં પછી શું થયું, અસિત વોરાનું રાજીનામું આપ્યું, ચાલો એ બહુ સારું થયું, લાંબા ગાળે આપ્યું જે કઈ થયું, પણ પછી એનું થયું શું? અસિત વોરાને બદલે બીજા કોઈ આવશે, એક્સ ને બદલે વાય આવશે, પણ આની પાછળ જે જાતના કૌભાંડો થાય છે, જે જાતની ગેરરીતિઓ થાય છે, એ બંધ થવાનું કોઈ નામ લેતા નથી। એક્સ પરીક્ષા પતે એટલે વાય પરીક્ષામાં આવે છે, વાયનું પતે એટલે ઝેડમાં આવે છે, આ સિલસિલો ચાલુ રહ્યો છે,
અને એના કારણે આ તો પરીક્ષાની મેં વાત કરી, આવો બોગવારીનો મુદ્દો કરો, ગેસ પેટ્રોલના ભાવની વાત કરો, શિક્ષણની વાત કરો, તો શિક્ષણને 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના રાજ પછી કેટલી શાળાઓ બંધ થઈ એવું વિધાનસભામાં જાહેર કરવામાં આવે છે. સરકારી શાળાઓ નવી ખુલે જે જેને વિકાસ વિકાસની વાત કરીએ છીએ એને બદલે બંધ થયાની વાત આવે છે, અને ખાનગી શાળાઓને ઉત્તેજન મળે એ જાતની નીતિ થાય છે. આનો ના તો ભારતીય જનતા પાર્ટી કે ના તો કોંગ્રેસ કશું જ કોઈ ઉકેલ લાવતા નથી. એટલે આ પ્રશ્નો જ્યાં છે ત્યાંના ત્યાં જ રહે છે. અને મારા તમારા જેવા અત્યારે આ ટીવી ડિબેટમાં ચર્ચા કરીએ, અમારો ઉભરો અમે ઠાલવીએ, પણ પછી પરિણામ શું? કશું જ નહીં. બિલકુલ સાચી વાત છે જયવંતભાઈ. મુદ્દો ઉચકાવવામાં આવ્યો છે, ઘણો બધો વિરોધ પ્રદર્શન આપણે હમણાં જોયું, પેલું ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની વાત હતી, 6 કલાક નાખી, 2-3 દિવસ જબરદસ્ત ટ્રેક્ટર રેલી થઈ, વિધાનસભા ગૃહમાં પણ મુદ્દો ચર્ચાયો, પછી એનું પૂરું પૂર્ણવિરામ આવી ગયું, ગઈકાલે જે પેપર ફૂટ્યું એને લઈને અત્યારે વિરોધ ચાલુ છે, પછી એને પણ ભૂલી જવામાં આવતો હોય છે. એટલે કે ક્યાંક પરિણામ અત્યારે મળવું જ જોઈતું હતું, પરંતુ પરિણામ મળ્યું જ નથી. પ્રશ્ન એ છે કે પ્રશ્નો એટલા બધા છે, તમે આજે એક પ્રશ્ન ઉઠે ત્યાં એને એની પાછળ ફોલોઅપ કરવું જોઈએ. આજે એક તકલીફ એ પણ મીડિયામાં પણ છે, હું મીડિયાનો પર્સન હોવા છતાંય, પત્રકાર હોવા છતાંય કહું છું કે આજે તકલીફ મીડિયામાં પણ છે કે જે પ્રશ્ન છે એ ઉઠાવાય છે, એનું પછી ફોલોઅપ કેટલું થાય છે. આજે વચ્ચે એક પેલું ચાલ્યું હતું કે છોકરીઓને ગળા ઉપર છરી મારી દે છે, હવે એ વખતે એટલા બધા બનાવો બન્યા અને એ પછી બધું થયું, પછી કોઈ જાગતું નથી. આતંકવાદી હુમલો થાય છે એ પછી આપણે જોઈએ છીએ કે આ બધી સુરક્ષા ને બધું થઈ જાય છે, પરંતુ પછી કઈ થતું નથી. જે રીતે યોગેશભાઈએ કીધું પેપર લીકનું, કે પછી પાણીના પ્રશ્નો, જેમ તમે વીજળીનું કીધું, આજે દેશમાં પ્રશ્નો એટલા બધા છે અને મૂળ આપણે કોઈ પ્રશ્નના મૂળમાં જવું નથી. હવે દાખલા તરીકે પેપર લીક, તો એમાં આપણે માનો કે આસિફભાઈ વોરાને દોષી ઠરાવીને એને સાઈડ લાઈન કરી દીધા, પણ એમ છતાંય પેપર લીક અટક્યું છે ખરું. ગઈકાલનો કેસ મને ખબર નથી, હું કારણ કે અનેક બાબતો આવે છે કે કોપી કેસ હતો ને જે કઈ હોય તે, પણ પ્રશ્ન એ છે કે આપણે મૂળમાં નથી જવું, કે આપણે આ ગુજરાતના સંદર્ભમાં જ જોઈએ છીએ. રાજસ્થાનમાં પેપર લીક થાય છે, ઉત્તર પ્રદેશમાં થાય છે, ઝારખંડમાં થાય છે, છત્તીસગઢમાં થાય છે, તો આનો ઉકેલ છે સર્વગ્રાહી રીતે કે ભાઈ તંત્રમાં ક્યાંક. હવે દાખલા તરીકે જે પેલું પેપર લીક થયું હતું બાબરાની કોલેજના પ્રિન્સિપાલે કર્યું હતું, હવે એમાં સરકાર કેવી રીતે એને રોકશે એ તો પછી પગલાં લેવાની છે. આ જે સામાજિક આપણી માનસિકતા છે કે દરેકને પોતાના સગાવાલાને લઈ જવા છે અથવા તો પૈસા કમાઈ લેવા છે આડા રસ્તે, એ બધા પ્રશ્નો છે. એટલે આ બધા પ્રશ્નો આવે છે ને આપણે અહીંયા વરાળ કાઢીએ છીએ, પરંતુ થાય છે એવું કે જ્યારે જનતા પણ જયારે મતદાન કરવાનું આવે છે મોંઘવારીનો મુદ્દો ભૂલી જાય છે. અત્યારે આટલી મોંઘવારી હતી તો એ મોંઘવારીનો મુદ્દો કઈ કામમાં નથી આવ્યો. 2009માં લોકસભાની ચૂંટણી વખતે મોંઘવારીનો મુદ્દો હતો, એની પહેલા 1974માં યોગેશભાઈ તો સારી રીતે જાણતા હશે કે નવનિર્માણ વખતે મોંઘવારીનો મુદ્દો હતો, એ પછી પાછા ઇન્દિરા ગાંધી આવી ગયા 1980માં. એટલે આ બધા પ્રશ્નો થાય છે આપણે, અને એમાં હું સાવ નિરાશા પણ વ્યક્ત કરતો નથી, એવું નથી કે સાવ થતું જ નથી. પહેલા જે બધા પ્રશ્નો હતા એમાં ક્યાંક ઉકેલ પણ આવે છે, લોકોનું દબાણ, મીડિયાનું દબાણ, આ બધું જ કામ કરે છે. એટલે સાવ નિરાશ થવાની પણ જરૂર નથી. હા, એ વાત ચોક્કસ છે કે આપણે મંડ્યા રહેવું પડશે, આપણે એના ફોલોઅપ કરતા રહેવું પડશે, યાદ અપાવતા રહેવું પડશે કે તમે આ વસ્તુ કરો. સાચી વાત છે, અત્યારે તો ક્યાંક આપણે પણ ફોલોઅપ અત્યારે આપવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. પ્રશાંતભાઈ, જ્યારે રાજકીય મુદ્દા ગરમાતા હોય છે, મેં જે રીતે કહ્યું ને ડિબેટમાં થતી હોય છે અને પછી પૂર્ણવિરામ, અને ક્યાંક અત્યારે લોકોને પણ ક્યાંક અત્યારે તો કેવું ખીચા નખે પડી નથી, લોકો પણ અત્યારે એમ જ કહે છે આ ભાઈ રાજકીય પક્ષો છે, આપણું અત્યારે કંઈ વિચારવાના નથી, આપણે જે કરવાનું છે આપણે ઈએમઆઈ ભરવાના છે, ક્રેડિટ કાર્ડનું કાલે બિલ આવવાનું છે, પેટ્રોલ પુરાવવાનું છે, આપણે એની ઉપર ચર્ચા વિચારણા કરો, આપણે આ લોકો જે કરતા હોય એમને કરવા દો, આપણને કોઈ પરિણામ મળવાનું નથી. એટલે ક્યાંક અત્યારે પ્રજા પણ એક્સેપ્ટ કરે છે કે ના, અત્યારે રાજકીય મુદ્દો છે ને, 2 દિવસ ખાલી વિરોધ વિરોધ કર કરશે અને પછી પૂર્ણ વિરામ. યજ્ઞ, 2-3 વસ્તુ યાદ કરાવી. એટલે અત્યારની ચૂંટણી અને આપણે જયારે ભણતા હતા એ વખતની પરીક્ષા, આ બેમાં બહુ જ સામ્યતા છે. 11 મહિના હુઈ રહેવું, રખડી ખાવું, છેલ્લો 1 મહિનો થોડું ઘણું વાંચી લેવું, એટલે પરીક્ષા પાસ થઈ જાય 35 માર્કે. આમે અત્યારનું રાજકારણ એવું છે, 35 માર્કે પાસ થઈ એટલે મૂળ સરકારમાં તો બેસી ગયા,
એમ એના જેવું છે. અને હું દર વખતે કહું છું કે ચૂંટણી આવે છે ને જાય છે, સરકાર આવે છે જાય છે, કદાચ બદલાય છે ભૂલથી, અમુક રાજ્યોમાં આપણા જેવા રાજ્યોમાં બદલાતી નથી, મુદ્દા ત્યાંના ત્યાં રહે છે. એટલે જ્યાં નથી બદલાતી ત્યાં એ લોકોને એવું છે કે હવે તો પ્રજા અમારી છે. હું હમણાં યુપીનું ચૂંટણી ગઈ ત્યારે ચર્ચા કરતો હતો કે યુપીમાં નાનામાં નાનો છોકરો પણ રાજકારણી હોય, કારણ કે યુપીના બે ત્રણ મોટા સિટી બાદ કરતા બધી જગ્યાએ રાજકારણી અને રાજકારણ સાથેનો સંપર્ક બહુ જ ખરાબો વાળો હોય છે. એ લોકોને દિન પ્રતિદિન સવારે ઉઠે ને રાત્રે સુવા જાય તો એક વાર તો રાજકારણી સાથે સંપર્કમાં રહેવું પડે, સ્થાનિક રાજકારણી સાથે. આપણે ગુજરાતમાં લગભગ 70% પ્રજા એવી છે જેને રાજકારણ સાથે કે નેતા સાથે કોઈ લેવા દેવા નથી, સરકાર સાથે કોઈ લેવા દેવા નથી. મેક્સિમમ પ્રાઇવેટમાં નોકરી કરતી પ્રજા છે, પ્રાઇવેટમાં ઘર લીધેલું મકાન છે, પોતાના ખર્ચે લઈ લીધેલું છે, ખાલી પ્રોપર્ટી ટેક્સ પૂરતો જ એને સરકાર સાથે લેવા દેવા છે કે ટેક્સની આમાં આવી ત્યારે ભરવાનો. એ સિવાય સરકાર શું કરે, કોણ એટલે બધું આ કોણ જાણે, લશ્કર ક્યાં લડે છે અને રામ રાજ પ્રજા સુધી અમારે કેટલા લેવા દેવા, અમારે શું, આમાંથી એક તો આપણે બહાર આવતા નથી. બીજું, મારા બંને સાથી મિત્રો જે વાત કરી, આપણે ત્યાં આખું સાયકલ કમ્પ્લીટ કરવાની પ્રથા નથી. હો હો હીંચો હીંચો ચાલે, પછી એનું ફોલોઅપ કરીને ક્લોઝર શું, કોઈ બી મુદ્દો ચર્ચાયો, મુદ્દા એક ગરમી ગરમાહટ પકડી, પછી એનું કન્ક્લુઝન શું. એટલે અત્યારે આમાં કેવું છે, એક તો સૌથી પહેલો આમાં જો હું ખરેખર જો કોઈનો વાત કાઢતો હોઉં ને તો માનનીય નરેન્દ્રભાઈ મોદીનો, કારણ કે એમણે જ એવું પ્રસ્થાપિત કર્યું છે કે મારા એકના ચહેરા ને તમે ઓળખો. એટલે હવે લોકોને એવું થઈ ગયું છે કે અમારે તો મોદી સાહેબને ઓળખવાના, બીજા કોઈને ઓળખવાના નહીં. મારા ધારાસભ્ય યોગેશભાઈ ચુડગર હોય તો કોણ યોગેશભાઈ, ભલે મારી પડોશમાં રહેતા હોય, પણ મોદી સાહેબ છે ને ઉપર, મારે તો એમની સામે જોવાનું છે. એટલે એ સ્થાનિક સાથેનો ઘરોબો અત્યારના લોકલ સ્થાનિક તમામ રાજકારણીઓએ ગુમાવી દીધો છે. પ્રજાની વચ્ચે એક તો હોતા નથી, જે એટલે અમે શહેરમાં એવી જરૂર નથી, ગામડા વાળા એમ કે ભાઈ અમારે તો આટલો મોટો વિસ્તાર છે, એટલે એક તો એક કનેક્ટ તોડી નાખ્યું છે. બીજું કે સરકારની પોતાની એક મનસા, કોઈ પણ વસ્તુની પ્રોએક્ટિવનેસ નથી, રિએક્ટિવ બહુ જ છે. કઈ બી થાય એટલે આવી જવાનું, વિરોધ પક્ષ સકારાત્મક રાજનીતિ નથી કરતું, કોંગ્રેસ આમ કરે છે, સરકારને બદનામ કરે છે, તમે બધું કરો, પણ એક પ્રોએક્ટિવનેસ કે સરકારે ક્યારે એવું વિચાર્યું કે મારે આ વખતે એવું કઈ કેલ્ક્યુલેશન હતું, એવી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ બેસાડવી છે કે ડુંગળીનો ભાવ 30 રૂપિયાથી ક્યારેય વધે નહીં, પેટ્રોલનો ભાવ 70 રૂપિયાથી ક્યારેય વધે નહીં, એ પ્રમાણે કેલ્ક્યુલેશન, એનું બેકવર્ડ કેલ્ક્યુલેશન, એના માટે નાના મોટા સુધારા વધારા, સિસ્ટમનો સુધાર કોઈને કરવો નથી. અને જે કરવા જાય છે એને એવો બાજુમાં બેસાડવામાં આવે છે કે ચાલતી જે પ્રણાલીઓ ચાલતી આવે છે એમાં કોઈને છંછેડવું નહીં. અત્યારે સરકારી તંત્રમાં તમે જો આંટો મારો તો મેક્સિમમ લોકો બે જ વસ્તુમાં ઓક્યુપાય છે, કાં બંદોબસ્ત, કાં સરકારી સભાઓ, અને કાં પછી એમના મહેકમ એચઆર એડમિનમાં આને અહીંથી ઉઠાઈ નહીં મૂકી દો, આને અહીંથી ઉઠાઈ નહીં મૂકી દો, અરજીઓ જે આવી છે એને પ્રોસેસ ફાઇલો સાઈનો કરાવવાની. એટલે આ એક તંત્રનો સુધાર સૌથી પહેલા જે હોવો જોઈએ એ નથી. આ બધી વસ્તુ બહુ જ અસર કરતી હોય છે. અને સૌથી મોટો પરિબળ ગુજરાતમાં રાજકારણ સાથે ખરેખર ઘણા બધા લોકોને લેવા દેવા નથી, એના હિસાબે એને ખબર નથી કે સરકારની એક તાકાત શું છે, સરકાર શું કરી શકે છે, સરકારે પ્રજા માટે શું જવાબદેહી નિભાવવાની છે. આ બધું કોરોનામાં બધાને ખબર પડી કે સરકારી હોસ્પિટલમાં પગ મૂકો તો તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. કોરોના પહેલા તો એને ખબર જ નહોતી, કઈ નાનકડો તાવ આવે તો કે હાલો સાલ ને સ્ટર્લિંગ, અમારે તો મેડિક્લેમ છે. એટલે જેને બધું પ્રાઇવેટાઇઝ મોડ ઉપર જતું રહેવું છે, એટલે પ્રજા પણ આમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી દોષિત છે. એટલે આ સુધાર ઉધારો પ્રજા એ સરકારને ફોર્સ કરવો પડે કે આ અમારા અમારી અપેક્ષા છે. ચલો, પ્રજાએ તો અત્યારે હાલ ફોર્સ કરવો કરવો જોઈએ, અત્યારે હાલ એ જરૂરી બનતું હોય છે. જયવંતભાઈ, આપને પ્રશ્ન કે સત્તા પક્ષ તો અત્યારે હાલ ચલો કાર્ય કરી રહ્યો છે, વિપક્ષનો જવાબ પણ આપી રહ્યું છે, પણ હજુ થોડુંક વિપક્ષ પણ ક્યાંક જે નબળું હોય તેવું આ ઉપરથી પુરવાર કહી શકાય ખરી? કારણ કે જો આ બધા મુદ્દા છે, જે મુખ્ય આપણે બે મુદ્દાની વાત કરીએ, શિક્ષણ અને આરોગ્ય, તેને લઈને આપણે હજુ પણ ગુજરાતમાં ઘણા એવા જે સવાલો જોવા મળતા જ હોય છે, પરંતુ એ જ મુદ્દાને લઈને પાછળ વળગી પડવું સરકારની પાછળ, ગમે તેવું હોય ભાઈ અમને આનો જવાબ આપો કાં તો આની ઉપર નિકાલ લાવો, એ પણ જરૂરી છે ને? એટલે પક્ષોમાં ક્યાંક અત્યારે જાગૃતિ જોવા મળતી નથી, એ સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય. તમારી વાત એકદમ સાચી છે. અત્યારે કરમની કઠણા એ છે, હું તમને દાખલા આપું, અનેક દાખલા આમ તો છે, પણ હવે આરટીઓનો દાખલો લઈ લો. આરટીઓના કેટલા આપણે એમ કહીએ છીએ કે ફોલોઅપ નથી કરતા, એ મેં કીધું, પણ એનું એક એ પણ છે કે હવે આરટીઓ વિશે કેટલાય સમાચાર આવે છે. આરટીઓમાં એજન્ટ પ્રથા છે, છતાં પણ બંધ છે, અથવા છતાં પણ એજન્ટના નામે જ ચાલે છે. કારના રજીસ્ટ્રેશન નંબર થતા નથી,
ઘણી વાર સર્વર તમે પોસ્ટ ઓફિસમાં જાઓ, પોસ્ટ ઓફિસમાં પણ આ પ્રશ્નો હોય છે કે એ કહી દે કે સર્વર બંધ છે એટલે તમારે માની લેવાનું, એનો કોઈ બીજો ઉપાય નથી હોતો. કોરોના ચાલ્યો ગયો, કોરોના વખતે હતું કે ભાઈ તમારે ડિસ્ટન્સ જાળવવું એટલે તમે લાઇનમાં એ રીતે લાઇનમાં એટલે બહાર ઉભા રહ્યો અને પછી તમને બોલાવે એટલે અંદર જવાનું. પણ હવે એવું કોઈ પ્રશ્ન નથી તો તમે અંદર પણ લાઇન કરી શકો. આજે ઉનાળો છે, ઉનાળામાં ગરમીમાં બધા બફાઈ જતા હોય, કોઈ પંખો નથી હોતો બહાર અને ઘણી વાર અંદર પણ ચાલુ નથી હોતો. આવી બધી સ્થિતિમાં જનતા પણ અવાજ ઉઠાવતી નથી, ત્યાં જઈને દેખાડો કેમ નથી કરતા બધા. અને મને તો મને પોતાને એવો અનુભવ છે કે આજે હું પોસ્ટ ઓફિસમાં એકવાર હું બહુ 90ના દશકની વાત કરું છું, અત્યારની વાત નથી કરતો. એકવાર હું ભાવનગરમાં ગયો હતો પોસ્ટ ઓફિસમાં અને હજી તો 2:30 વાગ્યા હતા અને લગભગ 4-1 જણા મારાથી આગળ હતા, તો 3 વાગે બંધ થાય પોસ્ટ ઓફિસ. તો મને કે હવે તમારો વારો નહીં આવે, તમે નીકળી જાઓ. એટલે મેં દલીલ કરી કે ભાઈ 3 વાગે બંધ થાય છે એટલે હું 2:30 વાગે તો આવી જ ગયો છું, તો તમારે મને લેવો જ પડે. તો મેં જે દલીલ કરી એના કારણે મારા આગળવાળા મારી વિરુદ્ધ થઈ ગયા કે ભાઈ અમારું કામ અટકે છે, તમે અહીંથી જાઓ. તો આ પ્રશ્ન આપણે ત્યાં જનતામાં જ પહેલી તકલીફ તો આવે છે કે આપણે કોઈ પણ અત્યારે ભાવ વધારો થાય છે તો આપણે ઇવન સરકારમાં હોય કે ખાનગીમાં, આજે તમે કોઈ પણ વસ્તુમાં રિક્ષા ભાડા હોય, બીજા બધામાં હોય, તમે આજે બેફામ વધારા થાય છે અને કોઈ કઈ બોલતું નથી. રિક્ષાની જ વાત કરું કે જોધપુરથી મારા ઘરે મારે આવું હતું તો 80-80 રૂપિયા કહેતા હતા અને ખરેખર મીટર પ્રમાણે 30 રૂપિયા જ થાય, પણ મેં જોયું કે ઘણા બધા લોકો છે બેસી જ જતા હતા પૂછ્યા વગર, મીટર પ્રથા ચાલી ગઈ છે. તો આ બધી કઈ સરકારની વાત નથી, આ તમારી જનતાની વાત છે. પણ સરકારની વાતમાં આ જનતાની વાતમાં નથી કરતા તમારે, ત્યાં સરકારમાં તો તમે કેવી રીતે કરવાના, કારણ કે એ તો બધું કહેશે કે અમે તો ચૂંટાઈને આવ્યા છીએ, અમે તો લોકોના મત મેળવીને આવ્યા છીએ, તમને બોલવાનો કોઈ અધિકાર નથી. અને ખરેખર વિપક્ષ છે એવી રીતે કઈ કરતા નથી, ઉલટાનું એવું ઘણું બધું એમના પણ બહાર આવે છે કે ભાઈ એ લોકો પોતે એકત્રિત નથી, સંગઠિત નથી, એ લોકો તંત્ર મંત્ર કરાવે છે વિપક્ષના નેતા બનવા માટે. તો આ બધી તકલીફ એ છે કે તમે ચોખ્ખા નથી એટલે તો તમારી સામે કોઈ એ તમે બોલી શકતા નથી. આજે હું ચોખ્ખો તો હું કહી શકું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે, પણ હું ચોખ્ખો ન હોઉં તો એ સામેવાળો કહેવાનો કે ભાઈ તમે આ વસ્તુ કરેલી, તકલીફ ત્યાં પડે છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ તો જે કહી શકાય જાગૃતતા હોવી જોઈએ, પરંતુ એ જાગૃતતા જોવા મળતી નથી. જી યોગેશભાઈ, હું આપની પાસે જવા માંગુ છું, તમે એનો જવાબ તો આપજો, પણ સાથે એક સવાલ એ પણ કે જ્યારે લોકોના પ્રશ્નોને લઈને વાત થઈ રહી છે, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું ને કે અમારા ધારાસભ્ય ગમે તેવા હોય કે કોઈ પણ હોય, અમે મળેલા આવીએ કે ના મળેલા આવીએ, પરંતુ જે નરેન્દ્ર મોદીનો ફોટો જોયો એટલે પછી ક્યાંક એ જન્મ થવા ડાયરેક્ટ ત્યાં જ જતો રહે છે. એ જ અત્યારે દરેક જગ્યાએ ચાલુ છે, કોઈ પણ અત્યારે રાજ્ય હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન કે કોઈ પણ જગ્યા હોય. એટલે સામાન્ય જનતાના પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ જનમતમાં આ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. મને લાગે છે કે આ બધાનું મૂળ કારણ આ ચૂંટણી છે. ચૂંટણીમાં એ લોકો જીતે અને હવે તો અમને વોટ મળ્યા એવો શબ્દ જ નથી વાપરતા, અમને પ્રજાના આશીર્વાદ મળ્યા. પ્રજા બિચારી જાય ક્યાં, કોને વોટ આપે? તમે એકલા જ દેખાવ છો, અમારો મોદી સાહેબ જ દેખાય છે, પછી તમે રૂપાણીને લાવો કે ભૂપેન્દ્રભાઈને લાવો, અમારે તો તમને વોટ આપવો જ પડે. અને પ્રશાંતભાઈએ જે વાત કરી કે પ્રજાએ અવાજ ઉઠાવવો જોઈએ, જયવંતભાઈએ કીધું, હવે આમાં મારે મારું અંગત વાત કરવી છે. અત્યાર સુધીની મારી જિંદગીમાં 3 આંદોલનોમાં મેં નેતાગીરી લીધી છે, ઘણું સહન કર્યું છે. એ આંદોલન પૂરું થયા પછી શું પરિણામ આવ્યું? કશું જ નહીં. હવે 3-3 મહિના શાળાઓ કોલેજો બંધ રાખી, અનામત નવી દાખલ ના કરો એના માટે. પરિણામ શું આવ્યું? વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ને બધા નાટકો થયા, અમને લોકોને પણ પોલીસોએ ને સરકારે હેરાન કર્યા, અમારે ઘેર દરોડા પાડ્યા વગેરે વગેરે. પરિણામ શું આવ્યું આંદોલનનું? એ અનામત તો પાછી જે છે વધતી ગઈ અને આજે તો હજુ વધારવાની વાત ચાલે. એટલે આ તો મેં મારે એક આંદોલનની વાત કરી. આવું નવ નિર્માણ આંદોલનમાં પણ મેં સક્રિય ભાગ લીધો હતો. પરિણામ શું આવ્યું? ચીમનભાઈની સરકાર ગઈ, વિધાનસભા વિખેરી ગઈ, વિધાનસભા ફરી આવી, પાછા હતા એના એ શું ફરક પડ્યો? મોંઘવારીમાં કોઈ ફરક ના પડ્યો. એટલે પ્રજા હવે એવું થાકી ગઈ છે કે આપણો અવાજ ઉઠાવો કે ના ઉઠાવો, અને ભેગા કોણ કરે? અમે તો બિન રાજકીય રીતે આંદોલનો કર્યા હતા, આજે બિન રાજકીય રીતે આંદોલન કરવાની વાત જ નથી. અને એવો કોઈ પક્ષ નથી કે જે આંદોલનની નેતાગીરી લે. બિલકુલ. એટલે પ્રજા હવે થાકી ગઈ છે કે આ જે છે સહન કરો,
ये दुनिया में आए हैं तो ऐसा ही जीना पड़ेगा एम करीने आ बधुं सहन करीए छे। तमे मोंघवारीनी वात करो तो एक मानस नो पगार 25,000 छे, ए वधीने 30,000 नथी थतो, पण टामेटा नो भाव के लींबू नो भाव अत्यारे 200 रूपया किलो थई जाय छे, तो आ मानस खाय शुं पीए शुं? एटले आ वातनी चिंता आ राजकारण जेमने आपणे आशीर्वाद खोबले खोबले आशीर्वाद आपीने बेठाड्या छे एमने करवानी छे, अने जे के करवानुं छे एमने करवानुं छे। એટલે મારા જેવા તો અત્યારે હૈયા બળાપો કાઢે, એ સિવાય મને હવે કોઈ આશા દેખાતી નથી, આજે આ પક્ષ આવે કે કાલે બીજો પક્ષ આવશે। અને કોંગ્રેસની વાત કરો તો એમણે 70 વર્ષમાં શું કર્યું એ વાત જવા દો, પણ તમે 27 વર્ષમાં શું કર્યું એનો તો જવાબ આપો। અને હું તો કેટલી સ્કૂલો સાથે સંકળાયેલો છું ને મેં જોયું કે શિક્ષણની પરિસ્થિતિ એવી છે કે રાજકારણીઓ ખાનગી શાળાઓ ચલાવે છે, એટલે એમને જે સરકારી શાળાઓમાં કોઈ રસ નથી। હમણાં કઈ નવી વાત આવી બજેટમાં કે આ વખતે 3 નવી મેડિકલ કોલેજો ખુલશે, એટલે પણ જે ચાલે છે મેડિકલ કોલેજ એને તો સરખી ચલાવો, ત્યાં નથી પૂરતા શિક્ષકો, નથી પૂરતા સાધનો। અને વિધાનસભામાં ઓફિશિયલ આંકડો આપવામાં આવે છે કે શાળાના આટલા ઓરડાઓ નથી, તો તમે બધા તાયફા પાછળ ખર્ચા કરો છો, એ ખર્ચા કમ કરીને આ શાળાના ઓરડાઓ તો બાંધો કમસે કમ। અને એક શાળા એવો વિધાનસભામાં આંકડો આપવામાં આવ્યો કે 345 સ્કૂલોમાં પ્રિન્સિપલ નથી, આચાર્ય નથી, તો આ શાળાઓ કેવી રીતે ચાલતી છે? બિલકુલ, ક્રિકેટની વાત કરો, તમારી પાસે કેપ્ટન જ ના હોય તો ખેલાડીઓ રમે કેવી રીતે? એટલે આ બધું કરવા ચિંતા કરવાનું કામ સરકારનું છે, અને પ્રજા થાકી ગઈ છે, પ્રજાએ બહુ અવાજ ઉઠાવ્યો, અને અખબારોને મીડિયાએ પણ અવાજ ઉઠાવે છે, પણ એની કોઈ અસર આ લોકો ઉપર થતી નથી, એટલે પ્રજાનો વિશ્વાસ હવે ઉઠી ગયો। બિલકુલ, અત્યારે રાજકીય પક્ષોને આપણે ગમે તેવા મુદ્દાઓ અત્યારે જોવા મળતા હોય છે, આંદોલન તરફ આખી જે પરિસ્થિતિ જતી રહેતી હોય છે। પ્રશાંતભાઈ, આપણે તમને અને જે રીતે આપણે જે બધા અત્યારે ભેગા થયા છે બધાને ખબર છે, બિન સચિવાલય વખતે શું થયું હતું, જે 3 દિવસ સુધી ગાંધીનગર ખાતે ઘણો હલ્લાબોલ થયો હતો, અને પછી પરિણામ શું? શૂન્ય। એટલે અત્યારે ક્યાંક જાહેર જનતા એમ જ વિચારતી હોય છે કે ના, શનિ રવિ છે, આપણે શાંતિથી પકવાન જઈશું અને એસજી હવે પણ મસ્ત કોફી પીને પછી પાછા ઘરે જતા રહીશું, મોદી અને રાહુલ ગાંધીને આપણે વાત કરીને પછી પૂર્ણ વિરામ। એટલે ક્યાંક હજુ પ્રજામાં જ એટલી જાગૃતતા નથી જોવા મળતી, અને તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। પણ એક સવાલ એ પણ પ્રશાંતભાઈ કે શિક્ષણ, આરોગ્ય અને જ્યારે યુવાઓના પ્રશ્નો હોય છે, આની ગણના થાય છે કે પછી અવગણના થતી હોય છે? શિક્ષણ અને આરોગ્યની ગણના અને અવગણના એવું તમે પૂછ્યું, હવે આ બધી ઓવરઓલ ચર્ચામાં એક વસ્તુ મને સમજણ પડો, તમે કોર્પોરેટમાં જોબ કરો છો અને એક વર્ષ કોઈ બી વસ્તુમાં એક વર્ષનો અનુભવ તમને આખું સાયકલ શીખવાડે, હું એવું સ્પષ્ટ માનું છું। 2002 ને 2022 20 વર્ષ તો આપણે સ્પષ્ટ જોયા મોદીજીના, બરાબર છે, એમાં શિક્ષણ મંત્રી એના એ જ રહ્યા, બે જ બદલાયા, હેલ્થ મિનિસ્ટર બી એના એ રહ્યા, ઓલમોસ્ટ બે બદલાયા, તો એક જ વ્યક્તિને એક જ ખુરશી ઉપર તમે 2 વર્ષથી વધારે બેસાડો તો એને ખબર હોય છે કે મારા આખા રાજ્યમાં શું પરિસ્થિતિ છે। તો એ પરિસ્થિતિને સુધારવાનો પ્રોએક્ટિવલી એમણે શું પ્રયત્ન કર્યો? એ જ 26 હોસ્પિટલો સિવિલની રાખી, નીતિનભાઈ હેલ્થ મિનિસ્ટર હતા, એની પહેલા જયનાણભાઈ હતા, એટલે એ લોકોએ એમને પૂછો તમે, જયારે જે દિવસે તમે રાજીનામું આપ્યું તો આપણે જેમ નોટિસ પીરિયડ આપીએ છીએ એમ એમને પૂછો કરી કે તમારા કાર્યકાળ દરમિયાન પેઇન એરિયા શું હતો, એ પેઇન એરિયાને સોર્ટ આઉટ કરવા માટે તમે કેટલી રજૂઆતો કરી, કેટલા સ્ટ્રગલ કર્યા, મુખ્યમંત્રી શ્રી પાસે જઈને કેટલી રજૂઆતો કરીને એના નિરાકરણ લાવવાના, એટલે કોઈને કંઈ પડી જ નથી, બંને બાજુ સરકાર હોય તંત્ર હોય કે આ બાજુ જનતા હોય। જનતાને તમે કીધું એમ બહુ સ્પષ્ટ છે કે શનિવારની રાતે હેંગઆઉટ પ્લેસ ઉપર જવાનું, કોફી પીવાની, છૂટા પડવાનું, અને હા એક વસ્તુ સારી થઈ છે મને એવું લાગે છે, એમાં સરકારનો ફાળો હોય કે ના હોય મને નથી ખબર, પગાર ધોરણ થોડા ઊંચા થયા। આજે યોગેશ દાદા કહેતા એમના જીવનમાં પહેલી નોકરી કરી ત્યારે પગાર એમનો 100 રૂપિયા 200 રૂપિયા હશે, અને અત્યારે સ્ટાર્ટિંગ પગાર તમને 25,000 થી મળે છે, પણ એ 25,000 એની ઉપર જ આવું છું કે એની સામે મોંઘવારી એટલી વધી ગઈ કે 100 રૂપિયા અત્યારના 25,000 બરાબર થઈ ગયા છે, પણ એટલે મોંઘવારીને ડામવા માટે અથવા સોંઘવારી કેવી રીતે લાવી શકાય એ કામ સરકારનું છે, એટલે એનું પ્લાનિંગ, એટલે પ્લાનિંગનો અભાવ, એટલે એ જ હું સમજાવું છું કે એક જ વ્યક્તિ એક જ ખુરશી ઉપર 2 વર્ષ બેસે તો એને લગભગ ચિતાર મળી જોવા જાય છે, તમને આખી ચેનલ સોંપવામાં આવે તો તમે સારામાં સારી રીતે હવે ચલાવી શકો તમારા અનુભવના આધારે। એમ આ લોકો તો અત્યારે આખું દરેક વ્યક્તિ, દરેક મંત્રી, એક મુખ્યમંત્રી બરાબર હોય છે તો એને પોતાને ખબર હોય છે રાજ્ય કેવી રીતે ચલાવવાનું છે, હું આમાં હજી એ લોકોનો કોઈ દોષારોપણ નથી, પણ એ લોકો આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ રહી જતા હોય છે, એટલે એમાંથી બહાર નથી આવતા। અને વિરોધ પક્ષ જેમ મોદી 2.0 બહુ ચાલ્યું,
એમ મને એવું લાગે છે અત્યારે ઇમરજન્સી 2.0 નો જમાનો જ છે. જે તે સમયે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લાદી ત્યારે રિપોર્ટરો ઉપર, નામાંકિત નેતાગણો ઉપર, અમારા યોગેશ દાદા ઉપર કદાચ ક્યાંક તવાઈ થઈ હતી, જેલમાં જવું પડ્યું હતું, એમ અત્યારે એવું જ કંઈક છે. આજે મેં જોયું તો આ કોંગ્રેસની કોઈ રેલી હતી, સ્વાભિમાન રેલી, તો મેક્સિમમ લોકોને ડિટેન કર્યા હતા, એકદમ સ્ટ્રિક્ટ થઈ ગયું, વિધાનસભા બંધ કરી દીધું, વિધાનસભા નહીં સચિવાલય બંધ કરી દીધું, ચાંપાજ બંધ કરી દીધા, કોઈને એન્ટ્રી નહીં. એટલે આવું તો કેવી રીતે, આ 2.0 ઇમરજન્સી 2.0 જ ચાલે છે. પણ એનો મતલબ એવો થયો કે નેતાઓ જે આઝાદી વખતથી આવતા અત્યાર સુધીના તમામ નેતાઓને પર્સનલ સ્વાર્થમાં રસ છે, દેશની ચિંતા, દેશ હિતની ચિંતા, જનકલ્યાણ, એટલે આખું એ જે એક સમાજ તંત્ર જેને કહેવાય ને, એમાંથી બહુ જ વિમુખ થઈ ગયા છે. બિલકુલ સાચી વાત છે. તો હવે સવાલ એ થતો હોય છે કે જ્યારે રાજકીય મુદ્દાને લઈને વાત કરતા હોય છે, પ્રજાના પ્રશ્નોને લઈને પણ અત્યારે તો વાત થતી હોય છે, પણ હજુ પણ ક્યાંક પ્રજામાં એટલી જાગૃતતા નથી જોવા મળતી, અને પ્લસ રાજકીય પક્ષો પણ એનો માત્ર માત્ર એક ચૂંટણીના મુદ્દા તરીકે ઉપયોગ કરતા હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. તો હવે જોવાનું એ રહ્યું કે રાજકીય પક્ષોમાં ક્યારે જાગૃતતા આવશે અને સાથે જનતા પણ ક્યારે જાગશે. તેની સાથે યોગેશભાઈ, પ્રશાંતભાઈ અને જયવંતભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતનું વિશેષ આપશો. નમસ્કાર.